ગુજરાતના 78 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી સેવવામાં આવી રહી છે. હાલ સિસ્ટમ સક્રિય હોવાથી સારા વરસાદની સંભાવના પણ સેવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી સેવવામાં આવી છે, જેમાં ડાંગ, વલસાડ, નવસારી, સુરતમાં પડશે અતિભારે વરસાદ. ભરૂચ, તાપી, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી છે. વરસાદ અમદાવાદમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા. 15 જુલાઈથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી દેવામાં આવી છે. આમ વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધોધમાર મુશળધાર પડી રહ્યો છે. ઉપરાંત બોડેલીમાં પણ વરસાદ અનરાધાર પડી રહ્યો છે. વરસાદ પડતા જળબંબાકાર જોવા મળી રહ્યું છે. સાર્વત્રિક વરસાદ પડતા હાલમાં વરસાદને લઈને વલસાડમાં પણ વરસાદ વરસ્યો છે, જેને લઈને નદીમાં ભયંકર ગાંડીતૂર બની છે, જેને લઈને તટરક્ષક દળ દ્વારા એનડીઆરએફની ટીમો પણ ગુજરાતભરમાં તૈનાત કરી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અમદાવાદ સહિતના વિસ્તારોમાં, વલસાડ, વાપી સહિતના વિસ્તારોમાં, બોડેલી, એનડીઆરએફ સુરતમાં તેમજ વડોદરા, મહેસાણા સહિતના, ગાંધીનગર સહિત એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.